સમય થઈ ગયો છે બજેટ પિક્સ પર નજર કરવાનો. તો રુચિત, પહેલા આપના પાસે, દરરોજ અમે બધા જ એક્સપર્ટ્સ પાસેથી બજેટ પિક્સ જાણી રહ્યા છીએ, આપના તરફથી બજેટને લઈને કયા સ્ટોક પર ખાસ નજર રહેશે? કેમ કે માર્કેટમાં વોલેટિલિટી વધારે છે, તો અગેન જેવું મેં સ્ટાર્ટ ઓફ ધ શોમાં આઈટીસી જેવા સ્ટોક રેકમેન્ડ કર્યા હતા, તો હું ત્યાં જ થોડુંક ડિફેન્સિવ સ્પેસ ઉપર જ વધારે ધ્યાન આપીશ. કેમ કે જે ડિફેન્સિવ સ્પેસ છે તમને રિલેટિવલી વધારે સેફર પણ રહેશે, તો આઈટીસી મારી બજેટ પિક પણ રહેશે કરંટ લેવલ્સ ઉપર. કેમ કે આ સ્ટોકમાં પ્રાઇસ વાઇઝ એઝ વેલ એઝ ટાઈમ વાઇઝ કરેક્શન ઓફ લેટ થઈ ગયું છે, અને પોસિબલ છે કે અહીંયાથી બ્રોડર અપટ્રેન્ડનું રિઝમ્પશન આ સ્ટોક નિયર ટર્મમાં કરી શકે છે. તો આઈટીસી માં ખરીદારીની સલાહ રહેશે. પોઝિશનલ પર્સપેક્ટિવથી આજે જે સવારે જે લેવલ્સ આપ્યા છે એ મોર એક નો ઇન્ટરડે કે શોર્ટ ટર્મ માટે છે. પોઝિશનલ પર્સપેક્ટિવથી સ્ટોકમાં 330 ની નીચે સ્ટોપલોસ રાખીએ તો 380 સુધીના લેવલ્સ આપણને સ્ટોકમાં એક્સપેક્ટ થઈ શકે છે. ઓકે, તો આ વ્યૂ તમને એની ખાસ આઈટીસી માટે બનતો જોવા મળી રહ્યો છે પિક તરીકે બજેટને લઈને. અને વિરલ, તમારા તરફથી બજેટને લઈને અથવા તો આમ તો લોંગ ટર્મ આઉટલુકના હિસાબથી પણ વાત કરીએ, કયા સ્ટોક પર ફોકસ? બજેટ સ્પેસિફિક મને લાગે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ રહ્યો છે. મેં લાસ્ટ વીક પણ કીધું હતું, તો બજેટ સ્પેસિફિક જો પિક પર ધ્યાન રાખો તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મને એનસીસી લિમિટેડ સારું લાગે છે, નાગાર્જુન કન્સ્ટ્રક્શન. અને જો ફાઇનાન્શિયલ્સમાં જોઈએ તો આઈડીએફસી લિમિટેડ પર ધ્યાન રાખવું જોઈએ. એની જે આઈડીએફસી બેંક છે ઘણું સારું કરી રહી છે, હજી પણ ડોર ટાઈમ પ્રાઇસ ટુ બુક પર મળે છે, અને આઈડીએફસી લિમિટેડ ઘણા ડિસ્કાઉન્ટ પર ટ્રેડ થાય છે. તો આઈડીએફસી લિમિટેડ તમે લો તો તમને 1.4 શેર્સ મળે આઈડીએફસી બેંકના, અને પ્લસ જે મ્યુચ્યુઅલ ફંડ વેચ્યું એનું કેશ મળે, તો ઈધર એ ડિવિડન્ડ આઉટ થશે કે ઇન સમ ફોર્મ એ શેર હોલ્ડર્સને મળશે. તો ફાઇનાન્શિયલ્સમાં મને આઈડીએફસી લિમિટેડ સારો લાગે છે. ઓકે, તો આ વ્યૂ તમને અહીંથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે આઈડીએફસી બજેટ અને ત્યારબાદ પણ આમ બ્રોડ બેઝ આઉટલુક સાથે તમને અહીંયા જગ્યા બનતી જોવા મળી રહી છે, તો નજર અહીંયા હોવી જોઈએ.